હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને હા આજે હું તમને થોડાક ચિત્રો બતાવવાની છું અને આપણે નવી નવી વાતો કરવાની છે તમારે મને ચિત્રો પરથી કહેવાનું છે કે તે શેનું ચિત્ર છે તો જુઓ આ સ્ક્રીન પર શેનું ચિત્ર છે નવા કપડાં અરે વાહ પણ તમારે વિચારીને મને બરાબર જવાબ આપવાનો છે હં બરાબર યાદ કરીને બોલજો હવે બીજું ચિત્ર આવે છે કહો તો આ શેનું ચિત્ર છે અરે વાહ ઓળખી ગયા કાજુ કતરી મીઠાઈ બરાબર ને કોને ભાવે છે તમને બધાને ભાવે છે તો હવે કહો આ ચિત્ર શાનું છે ઘૂઘરા બધાની મમ્મી બનાવે છે ને નાસ્તો હા બરાબર તો હવે હું ચિત્ર બતાવું છું તે મને કહેજો કે શેનું છે રંગોળીનું અરે વાહ તમે તો તરત ઓળખી જાઓ છો હા તો હજુ એક ચિત્ર તમારી માટે લાવું છું તે ચિત્ર તો તમે ઓળખી જ જશો પણ જોઈને મને કહો તો ફટાકડાનું ખૂબ સરસ હા તમે તો બધા ચિત્ર ઓળખી ગયા તો કહો કે આ બધા ચિત્રો કયા તહેવારને લગતા હતા દિવાળી હા જુઓ દિવાળીનું અહીં એક ચિત્ર છે છોકરો અને છોકરી બંને ફટાકડા ફોડી રહ્યા છે બરાબર ને તો દિવાળીના તહેવારમાં આપણે શું કરીએ છીએ રંગોળી પૂરીએ છીએ નવા કપડાં પહેરીએ છીએ મમ્મી સરસ મજાના ઘરમાં નાસ્તા બનાવે છે આપણે મીઠાઈ લાવીએ છીએ પછી બેસતા વરસના દિવસે આપણે એકબીજાના ઘરે મળવા જઈએ છીએ વડીલોને પગે લાગીએ છીએ સાચી વાત ને આ બધું આપણે ક્યારે કરીએ છીએ દિવાળીમાં હને ને નવા નવા કપડાં પહેરીએ છીએ સાચી વાત ને તો દિવાળીનો તહેવાર બધાને ગમે છે ને તો દિવાળીનો તહેવાર એ આપણા હિન્દુઓનો તહેવાર છે કોનો તહેવાર છે હિંદુઓનો બરાબર ને દિવાળીના બીજા દિવસે શું હોય બેસતું વર્ષ તે આપણું હિન્દુઓનું નવું વર્ષ કહેવાય છે મજા આવીને દિવાળીની વાત સાંભળીને હને યાદ આવી ગયું અરે વાહ તો હવે હું એક બીજું ચિત્ર બતાવું છું તે જોઈને તમારે મને કહેવાનું છે શેનું ચિત્ર છે આ પતંગનું કોને પતંગ ચગાવવાનો ગમે છે બધાને ગમે છે ખૂબ સરસ તો હવે કહો આ શેનું ચિત્ર છે ફિરકી અરે વાહ તમે તો હોશિયાર છો હા બાકી ચિત્ર જોઈને ફટાફટ જવાબ આપો છો બરાબર ને હવે પાછું એક ચિત્ર આવે છે બોલો બોલો આ શેનું ચિત્ર છે શું છે હા તલના લાડુ છે મને તો ખૂબ જ ભાવે છે તમને બધાને ભાવે છે હે અરે વાહ તો હવે બોલો જોઈએ આ શું છે તલની ચીકી હા તમે ઓળખી જાઓ છો હ મમ્મીને નથી પૂછતા ને તમે જાતે જ બોલો છો ને હા તો હોશિયાર છો તમે તો આ બધા ચિત્ર કયા તહેવારના હતા ઉત્તરાયણના બરાબર ને આ ઉત્તરાયણનું ચિત્ર છે તો ઉત્તરાયણમાં આપણે શું કરીએ છીએ તેની વાત કરીએ પતંગ ચગાવીએ છીએ બરાબર ને ક્યાં અગાસી પર અને મમ્મી શું બનાવે છે તલ ગોળની ચીકી અને લાડુ બરાબર ને અને બીજું શું કરીએ છીએ આપણે ઉત્તરાયણમાં દાન કરીએ છીએ ઉત્તરાયણમાં આપણે દાન કરવું જોઈએ ગરીબોને ખવડાવવું જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ બરાબર ને તો ઉત્તરાયણ બધાને જ ગમે છે ગમે છે ને હા ને મને પણ ખૂબ ગમે છે ચૌદમી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દિવસ અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ તરીકે આપણે ઉજવીએ છીએ બરાબર ને હવે આ જોઈને કહો કે આ શું દેખાય છે આવું સફેદ સફેદ દૂધ ના ના પાછું જુઓ ધ્યાનથી અને કહો હા ખીર છે કોને કોને ભાવે છે ખીર બધાને ભાવે છે અરે વાહ મને પણ ભાવે છે હા મિત્રો તો હવે આ ચિત્ર જોઈને કહો કે તમને આ ચિત્રમાં શું દેખાય છે ચાંદો અને તારો તો આ નિશાની પરથી તમને કંઈક યાદ આવે છે કે આ શું હશે નથી ખબર પડતી કંઈ વાંધો નહીં આ ઈદનું ચિત્ર છે ઈદ કોનો તહેવાર છે મુસ્લિમોનો બરાબર મુસ્લિમો આ દિવસે એકબીજાને મળે છે મસ્જિદમાં જાય છે તેઓ પોતાના ખુદાને બંદગી કરે છે અને તેઓ ખીર બનાવીને ખાય છે આપણે આપણા નવા વરસમાં એટલે કે દિવાળીના બીજા દિવસે આપણે પણ નાસ્તા મીઠાઈ એવું બધું ખાઈએ છીએ ને તો મુસ્લિમોનો પણ આ તહેવાર છે તે લોકો પણ નવા કપડાં પહેરીને એકબીજાને મળે છે અને ખીર બનાવે છે હા આ તો તમે ચિત્ર જોઈને જ ઓળખી ગયા હશો સાચી વાત ને હા ક્રિસમસ ટ્રી છે તેના પર કેટલા સરસ બોલ પછી મોતીની માળા ઉપર સ્ટાર કેટલું ફાઇન એને સજાવેલું છે બરાબર ને હવે કહો આ શું છે સાંતા ક્લોઝ બધા બાળકોનો ફેવરેટ હે ને સાંતા ક્લોઝ શું લાવે છે મીઠાઈ ગિફ્ટ તમારી માટે લાવે છે નથી લાવતો તો હવે આપણે વાત કરવાના છે સાંતા ક્લોઝની એટલે કે આ કયો તહેવાર છે નાતાલ નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે પહેલાં આપણે હિન્દુઓની દિવાળીનો તહેવાર જોયો બરાબર ને પછી મુસ્લિમોનો ઈદ જોઈ અને આ ખ્રિસ્તીઓનો તહેવાર છે એટલે કે નાતાલ તેઓ નાતાલને નવ વર્ષ ગણે છે અને સરસ મજાનું ઘર શણગારે છે નવા નવા કપડાં પહેરે છે ક્રિસમસ ટ્રીને સરસ મજાનું શણગારે છે અને નાતાલના દિવસે તે લોકો ચર્ચમાં જાય છે આપણું હિન્દુઓનું મંદિર છે મુસ્લિમોનું મસ્જિદ છે તેવી જ રીતે આ ખ્રિસ્તીઓનું ધર્મસ્થળને શું કહેવાય ચર્ચ તેઓ ચર્ચમાં જાય છે મીણબત્તી પ્રગટાવે છે આવી રીતે તેઓ પોતાનો નાતાલનો તહેવાર ઉજવે છે અને તેઓ એવું કહે છે કે રાત્રે બાર વાગે ક્લોઝ આવે છે તમારા જેવા નાના નાના છોકરાઓ માટે ગિફ્ટ ચોકલેટ એવું બધું લઈને આવે છે તમે જોયો છે કોઈ દિવસ ક્લોઝ તમારી માટે લાવે છે ક્લોઝ ગિફ્ટ નથી લાવતો તો હવે કહેજો લાવશે ચોક્કસ હ ને તો જોયું મિત્રો આજે આપણે શેની વાત કરી બધા અલગ અલગ ધર્મના લોકોના તહેવારની હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ ખ્રિસ્તી ધર્મ મજા આવીને આવી બીજી વધારે ચર્ચા તમારી મમ્મી સાથે કરવાની છે નવી નવી વાતો કરજો મમ્મી સાથે પપ્પા સાથે ઘરમાં દાદા દાદી હોય તો એમની સાથે હા ને આપણે ફરી મળીશું બાય બાય